ઓરાને ફીલ નથી કરી. આજે થોડીક આપણે આપણી ઓરાને ફીલ કરવાની કોશિશ કરીએ કે શરીરમાં હું જે અનુભવું છું એના કરતા પણ કશું ડિફરન્ટ છે. નોકરનો જાપ કરવા માટે બેસે અને સાતમો નોકર આવે એટલે આ બોડી ખતમ થઈ જાય. એનું પ્રાણ તત્વ અહીંથી નીકળીને એમને જ્યાં જવું હોય ત્યાં જાય. મહેસા સિમંદર પરમાત્મા પાસે પણ જાય, નરકમાં પણ જાય, કોઈ તીર્થોની યાત્રામાં પણ જાય. આવું પણ બને જેમ ગરોળી છે ને, ગરોળી એની પૂછડી કપાઈ જાય અને ગરોળી ક્યાંક હોય અને છતાં પણ એ પૂછડીમાં જીવ હોય કે ના હોય, હોય હોય ને. હવે એ ગરોળી ક્યાં છે, પૂછડી અહીંયા છે, હવે વચ્ચેના ભાગમાં એનું અનુસંધાન છે. અમલે વિમલે સર્વત્ર સુજલે પામ પામ વામ વામ દ્વેમ દ્વેમ અસૂચિ સુજલ ભવામે. બીજી વાત, જયારે સ્નાન કરી રહ્યો છું ને એવી રીતના જ આપણે સ્નાન કરવાનું છે. થોડાક જે બોલું ને એમાં અંદર આવતા જજો, આવતા જજો, બહુ મજા આવશે. જોબ પર ગયા, નક્કી કરી લીધું, ફિક્સ હતું આજે બેસીએ એટલે આપણે સર્વિસ મળી જ જવાની હતી, અથવા તો સોદો થઈ જ જવાનો હતો. બધી વાત થઈ ગઈ અને હામે જ્યારે ગયા અને હામે જઈને જ્યારે વાત બેઠા, ચલો એક કામ કરો ને આવતીકાલે જરા બેઠક રાખીએ, કોઈ કારણ ન હોય છતાં મને એવું કેવું કે કાલે. આવું ક્યારે બને, ક્યારે બને? મૂળાધાર ચક્ર ડિસ્ટર્બ હોય તો. મૂળાધાર ચક્ર નો આકાર છે નામ ચોરસ છે. કેવો છે? ચોરસ. એનો મંત્ર છે ઓમ નમઃ સિદ્ધમ, ઓમ નમઃ સિદ્ધમ. હું તમને પછી સમજાવીશ. આવા મૂળાધાર ચક્ર, ત્યાર પછી સ્વાધિષ્ઠાન ચક્રનું કાર્ય શું છે, ત્યાર પછી મણિપૂરક કાર્યનું ચક્ર શું છે, એ બધું પછી સમજાવું છું. આપણે પહેલા બેસી જઈએ. શેમાં બેસવાનું છે? સિદ્ધા સકલીકરણ. અને એ ઉર્જા આવે ત્યાર પછી હું બોલું આદિનાથ દાદા કી જય. તે વખત તમારે આંખ નહીં ખોલવાની, એક કરવાનું નીચેનો લોક પહેલા ખોલવા, એટલે નીચેની આંગળી ખોલી દેવા. ત્યાર પછી વિથ બે સેકન્ડ અંગૂઠો ખોલી દેવા. ત્યાર પછી આ હાથને આડો કરી દેવા. કેવો કરવાનો? આડો. આમ નીકળી દેવા જવું જોઈએ, આમ. એટલે આમ નીકળતું બંધ થશે, આમ નીકળતું બંધ થશે એટલે અહીંયા હોલ આવી જશે, અહીંથી એનર્જી નીકળશે. હેલો, અહીંથી આ હાથને તમારે અહીંયા રોકવાની, એટલે આમ કરવાનું. બેઠું મગજમાં સમજવાનું જે બોલું એટલે શું કરવાનું, સૌથી પહેલા પછી અંગૂઠો આ હાથ આમ, પછી આ હાથ આમ, આમ લેવાનું. હવે તમે જયારે આમ કરશો ને ત્યારે આ તમારી એનર્જી અહીંથી જે નીકળે છે ને એને તમે અહીંયા ફીલ કરશો. એને આમ નીકળવું છે, તમે આમ કર્યું એટલે અહીંયા આવી ગઈ, એટલે અહીંથી નીકળવા માંડી તો સામે તમે આ હાથ લાવી દીધો એટલે આ એનર્જી નીકળીને અથડાશે ક્યાં? સામેના હાથ. પછી તમે એને આટલી ખેંચી શકશો તો એ આંગળી એ તમારી વચ્ચે ચુંબકીય તત્વ, તમારી એનર્જી તમને ફીલ થશે. એને આમ રમાડતા જજો. તમે આમ રમાડશો, આમ રમાડશો, આમ રમાડશો, આટલે સુધી લઈ જશો. હવે એને તમે જેટલી બહાર ડેવલપ કરી શકો એટલે તમે કરી શકો. એ ઓરાની અંદર કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થ તમે સમજ્યા, તમે નેગેટિવ ખતમ. તમે એના દ્વારા આખું શરીર સ્કેન કરી શકો. દબાવી દો, આંખો બંધ કરી દો, મોઢું સ્માઈલ વાળું. કોઈ ટેન્શન શેનું છે? બિલકુલ ટેન્શન નહીં. સ્મેલ ચારો જરૂરી છે ધ્યાન અને યોગની અંદર. સ્માઈલ અમારા માટે બહુ અદભુત રાખે, હસતા છે. વ્યસ્તથી આપણે નીકળ્યા અને મહા એનર્જી લેવા માટે શાશ્વત તીર્થાધિરાજ શત્રુંજય પર પહોંચ્યા.
जय तलेटी ना दर्शन कर्या। पगथिया चढ़वानो चालू कर्यो। चढ़ता 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 समावसरण मंदिर एनाथी आगळ वध्या। दर्शन करी ने एक लेफ्ट लीधो ऊपर चढ़या, राइट लीधो ऊपर चढ़या, लेफ्ट लीधो ऊपर चढ़या अने सीधो ज चढ़वानो चालू कर्यो। पगथिया में चढ़ता 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 कीर्तिस्तंभ ना दर्शन कर्या। भरत चक्रवर्ती ने जल्दी दर्शन कराया। भरत चक्रवर्ती ने परम ना जोया त्यांती सीधू चालवानु चालू कर। चलता 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 आगे बढ़िया आगे बढ़ता 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 कुंड आयो। त्यांती पगथिया चढ़वानो प्रारंभ कर्यो। भरत उत्तम लीला जी का पगला आया और त्यांती पण दर्शन करीने आगे बढ़ता गया। धीरे 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 आगे बढ़िया थोड़ू आम थोड़ू प्रेम करता 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 अमे वड़ी पर पहुंचा। त्यांती थोड़ा आगे बढ़िया वड़ी पास रायन वृक्ष त्यांती लेप लीधो। वड़ी पास धीरे धीरे ऊपर चढ़या। आदिनाथ दादा पगला दर्शन कराया। लीली पर कुमार कुंड त्यांती थोड़ा आगे बढ़िया हिंगराज हाड़ा वड़ांक पर आगे बढ़ता गया। धीरे धीरे वड़ांक एक बे त्रण चौथा वड़ांक पर अमे जरा पहुंचा ते वक्त हिंगराज माता थी। त्यांती थोड़ा आगे बढ़िया वड़ांक लाइन पर चढ़या। त्यांती वड़ी पास ऊपर चढ़या कलिकुंड दादा दर्शन कराया। पगला दर्शन मारा आज्ञा चक्र में शू लखवा खबर પછી તમારી એનર્જી અહીંથી ફ્લો કરીને એના ફોટા ઉપર એના ચહેરા ઉપર ફેંકવાનું। આ છે ને જબરદસ્ત વસ્તુ તમને કહી રહ્યો છું। તમે શું ના કરી શકો એ માણસને અહીં બેઠા બેઠા તમારો ફેવર માં કરી શકો। અહીં બેઠા બેઠા તમે એ માણસના દુઃખ દારિદ્રને દૂર કરી શકો। ગુરુદેવ હતા અભય સાગરજી મહારાજ સાહેબ। સાચે બનેલી ઘટના તમને કહું છું। ઝીંઝુવાડામાં હતો। ક્યાં હતો? ઝીંઝુવાડા। અને એ દિવસે રાતના આકાશમાં કઈક યુતિઓ હતી 5-7 તારના ગ્રહોની। મેં ગુરુદેવને કીધું, ગુરુદેવ આજે એનો ક્લિયર જોઈએ, આપણે જોવું છે। અમે બાલમુની હતા, જીત કરી નાખી। ગુરુ મહારાજ આપણે બેસી ગયા, થોડી જીત વધારે હતી અને મોટા મારા સૌ વધારે કરુણાલુ હોય, દયાળુ હોય, એ નાનાની વાત માને। એને શું કહેવાય? નાનાની વાત માને એને શું કહેવાય? મોટા મહારાજ કહેવાય। અને બધો સામાન લઈને ગુરુ મને વંદન કર્યું। પછી ગુરુદેવ આજે હું નીકળ્યો તો ગાડી સુધી આવ્યો અને પછી વિચાર આવ્યો આજે આવી યુક્તિ છે, આવું છે અને ગુરુદેવને આનો ઇન્ટરેસ્ટ છે, તો ચલો મારી ઘરે બાઈનો ક્લિયર પડ્યું છે, હું લઈને જઉં। એટલે પાછો ઉપર ગયો અને બાઈનો ક્લિયર લીધું અને લઈને આવ્યો છું। હું તો દબક ખાઈ ગયો। મેં કીધું સારું, મારે જે જોઈતું હતું મેં ગુરુ મને કીધું અને એ અહીંયા આવી ગયું। પેલા ગુરુ મને આપ્યું, ગુરુ પાછ લઈ લીધું, મૂકી દીધું। એ ભાઈ તો ગયા, સાહેબ જોઈ લેજો, પછી હું પાછો આવું ત્યારે લઈ જઈશ। મેં ગુરુ મને કીધું, ગુરુ આ કેવી રીતના ભાઈ? તમે નામ સાંભળ્યું તો ટેલિપથી નામની કોઈ પ્રક્રિયા સાંભળી છે? સાંભળી સાંભળી ટેલિપથી માં શું હોય? જો આ બધું નોલેજ તમારે છે ને નહીં મળે ક્યાંય, બહુ મહત્વની વાત કરી રહ્યો છું। ટેલિપથી ગુરુ મહારાજ કે આજ્ઞા ચક્ર ની અંદર રિંકાર નો જાપ કરીને અને નૌકાર ના તાજ શબ્દ અરિહંતા એને ક્રિએટ કરીને તમે તમારી ઈચ્છા લો અને એ ઈચ્છા સામે વાળા ઉપર ફ્લો કરો, એ માણસને ખબર પણ ન હોય કે મારું માઇન્ડ અત્યારે કોઈ હાઈજેક કર્યું છે। તમે જે કોને એવું જ લઈને આવે, હવે તમારા ઘરેથી ગયા હોય શાક લેવા માટે અને તમને એવું થાય સારું એપલ લાવવાનું હતું, મોબાઈલની જરૂર નથી, શું કહેવાનું? એપલ એને ત્યાં વિચાર આવે, ચલો યાર એપલ છે લઈ જો। તમે જ્યાં ઘરે બેઠા હોય પેલા આવે અને થેલીમાંથી કાઢે એટલે શું નીકળે? કરવું છે, બોલો કરવું છે? પોસિબલ આ ઇમ્પોસિબલ વસ્તુ નથી। આ ખાલી હું જ કરી શકો, ગુરુદેવ જ કરી શકે, ગુરુદેવ કરી શકે એવું નથી। આ કોણ કરી શકે? કોણ? તમે બધા જ કરી શકો એમ છો, ખ્યાલ આવ્યો?
એટલે અહીંયા તમારે શું કરો રીમ અને ત્યાર પછી જેમ કે છગન લાલ મારા મુકેશભાઈ ને કેવું હોય કે મુકેશભાઈ આ વ્યાખ્યાન હોલો લાભ તમે લઈ લેજો ખોલવાનું હેના દ્વારા ભૂલી ગયા કોના દ્વારા ખોલવાનું તા દ્વારા પછી શું બોલવાનું ઓમ રીમ નમઃ ઓમ રીમ નમઃ ઓમ રીમ નમઃ તમારી બોડીની બધી એનર્જી અહીંયા ઓમ રીમ નમઃ ઓમ રીમ નમઃ ત્યાર પછી તમારે જે માનસની પાસે વાત કરવી હોય એ માનસનું ધ્યાન એને શું વિચાર હા એક વાત છે એની અંદર તમને સ્વાર્થી વિચાર ના હોવો જોઈએ તમે એને ફસાવવાનો વિચાર ના હોવો જોઈએ તમારે એને કરપ્શન કરવાનો વિચાર ન હોવો જોઈએ તમારી અંદર એ વ્યક્તિ સાથેનો ચીટિંગનો વિચાર ન હોવો જોઈએ કરુણાનો વિચાર હોય સારો વિચાર હોય તો ચોક્કસ તમારા વિચારો ત્યાં સુધી પહોંચે છે સમજ્યા ચોક્કસ પણ તમને એવું હોય સર મારું સ્વાર્થ થઈ જાય મારું આમ કરું આ સ્વાર્થ આવ્યો તો તમારું ચીટિંગ થઈ ગયું અને તમારી વાઇબ્રેશન ત્યાં પહોંચે નહીં અને એટલા જ માટે બહેનોએ અહીંયા ચાલુ કરવાનો સેનો બહેનો નો સ્વભાવ ઇમોશન હોય કેવો હોય બહુ વધારે ઇમોશન હોય હું તમને બહુ સરસ રીતે આ લોકો કરતા વધારે ટકલ કરી શકું અને કોઈ બહેનને નક્કી થઈ જાય કે આપણે આ લાભ લેવો જ છે તો પછી એ ભાઈનું કઈ ના ચાલે